જામનગરમાં કિરીટભાઈ માંડલિયા નામના વૃદ્ધને 2014માં એક કોલ આવ્યો હતો, જેમાં જયમીન પ્રદીપભાઈ નામના વ્યક્તિએ આર કે પટેલ તરીકે પોતાની ઓળખ આપી કિરીટભાઈ તેમની કંપનીના પોલિસી ધારક હોય તેમને ડ્રોમાં ઇનામ રૂપે ઓડી કાર લાગી હોવાનું જણાવ્યું હતું. આ પછી વિવિધ 5-6 લોકોએ ક્રમશઃ કિરીટભાઈ સાથે વાત કરી તેમને વિશ્વાસમાં લીધા હતા. ઇનામમાં લાગેલી ઓડી કાર મેળવવા થોડી રકમ જમા કરવી પડશે એવો પ્રસ્તાવ કિરીટભાઈ સામે મૂકવામાં આવ્યો હતો, જે રકમ ભરવા કિરીટભાઈ રાજી થયા હતા. કિરીટભાઈએ 5 વર્ષમાં આંગડિયા મારફત તથા જુદા જુદા બેંક ખાતાઓમાં કુલ 5,97,100 રૂપિયા જમા કરાવ્યા હતા. 6 લાખ જેટલી રકમ ભર્યા પછી પણ ગાડી ન મળતા કિરીટભાઈને છેતરાયાનો અહેસાસ થયો હતો. આખરે કિરીટભાઈએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ગઈકાલે ચંદુ રૂડાચ નામના યુવાનને તેના વિરોધીઓ દ્વારા નગ્ન કરી જાહેર માર્ગો પર ફેરવવામાં આવ્યો હતો. આ પ્રકરણ નેશનલ લેવલની ન્યૂઝ ચેનલોમાં પણ ચર્ચાસ્પદ બનતા પોલીસ તંત્ર સક્રિય થયું હતું. ગઈકાલે રાત્રે રેન્જ આઈજી સંદીપસિંહ ખંભાળિયા દોડી આવ્યા હતા. તેમણે સમગ્ર પ્રકરણની તપાસ LCBને સોંપી હતી. આ પૂર્વે પોલીસે આ પ્રકરણમાં ભારાજોધા ભોજાણી સહિતના 5 આરોપીઓની અટકાયત કરી લીધી હતી. મોડી રાત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવા SP તરીકે વિશાલ વાઘેલાની નિમણૂક કરવામાં આવી હતી. ગાંધીનગર ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ફરજ બજાવતા IPS વિશાલ વાઘેલાની અચાનક દેવભૂમિ દ્વારકા જિલ્લાના SP તરીકેની નિમણૂકને પણ આ પ્રકરણના પડઘારૂપે જોવામાં આવી રહી છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 દર્દીના મૃત્યુ થયા છે. જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 26 કેસ તથા શહેર ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં વધુ 12 કેસ નોંધાયા છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ કાબૂમાં કહી શકાય તેવી સ્થિતિ છે, પરંતુ કોરોનાના દર્દીઓના નિયમિત થતા મૃત્યુ ચિંતાનો વિષય છે.